नमस्कार मित्रों, धोरण 11 विषय बीए अने प्रकरण चाले छे अपनु छठ्ठू दंडात्मक व्यवस्थाना स्वरूपो बे। घणो बधो टाइम रही गयो वीडियो बनावाने के साहेब सहकारी मंडळनो टॉपिक पूरो रही गयो पछी तो वीडियो नथी पण थोड़ा कामने लीधे बिजी रही गयेलो हतो पण हवे आपने मित्रों कंटीन्यू स्टेप बाय स्टेप चालू राखीशुं। आ दिवाळीमां पाछो थोड़ो ब्रेक पड़ी शके छे मित्रों। चलो आजनो सवाल छे कंपनीनो कंपनीनो अर्थ आपी તેની લાક્ષણિકતાઓ જણાવો। તો કંપનીનો અર્થ આપીને લાક્ષણિકતાઓ જણાવો એમાં શું કહેવા માંગે છે તેમાં પહેલા આપણે કંપનીનો અર્થ જોઈએ કે કંપની કોને કહેવાય। તો કંપની તો કેવી છે, અમૂર્ત અદ્રશ્ય અને કૃત્રિમ વ્યક્તિ છે, બરાબર। જો એ સહકારી નથી, અમૂર્ત છે, અદ્રશ્ય છે, કૃત્રિમ છે, જીવન વ્યક્તિ નથી, એટલે કંપની પહેલા તો કઈ ત્રણ બાબત યાદ રાખવાની, અમૂર્ત છે, અદ્રશ્ય છે અને કૃત્રિમ વ્યક્તિ છે। પછી કહે છે કે કાયદાની દ્રષ્ટિએ અસ્તિત્વ ધરાવે છે। બોલો કે અસ્તિત્વ ધરાવશે, કાયદાની દ્રષ્ટિએ તે અસ્તિત્વ ધરાવે છે। પછી કહે છે કંપનીની મુખ્ય વિશેષતા, આ એક માર્ક્સમાં પૂછાતો હોય કંપનીની મુખ્ય વિશેષતા શું છે, તો તે કાયમી અસ્તિત્વ ધરાવે છે અને કાયદેસરનું વ્યક્તિત્વ છે। હવે આ શું છે, તો લક્ષણોમાં બંને મુદ્દા આવે છે, કાયદેસરનું વ્યક્તિત્વ અને કાયમી અસ્તિત્વ, તે આ ડિટેલમાં ચર્ચા કરીશું। અત્યારનો ફક્ત યાદ રાખો કંપનીની મુખ્ય વિશેષતા શું છે, તો કાયમી અસ્તિત્વ અને કાયદેસરનું વ્યક્તિત્વ ધરાવે છે। તો કંપની દ્વારા 2013 મુજબ કંપની કોને કહેવામાં આવશે, તો આ કાયદા હેઠળ એટલે કે કંપની દ્વારા 2013 ના કાયદા મુજબ કે અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની, એટલે વાક્યના કંપની એટલે આ કંપની દ્વારા હેઠળ એટલે કંપની દ્વારા 2013 મુજબ અથવા તો અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થાપવામાં આવેલ કંપની। ફરીથી એક વાક્યના કંપની એટલે આ કંપની દ્વારા હેઠળ કે અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થાપવામાં આવેલ કંપની, એને શું કહેવાય છે, કંપની કહે છે। ચલો તો આ વ્યાખ્યા શું સ્પષ્ટ કરે છે, તો કંપની એ કાયદાનું સર્જન છે। ચલો આટલી વાક્યના કંપનીનો અર્થ છેલ્લી વખત એકવાર રિપીટ કરી નાખીએ, કંપની કેવી વ્યક્તિ છે, અમૂર્ત અદ્રશ્ય અને કૃત્રિમ વ્યક્તિ છે જે કાયદાની દ્રષ્ટિએ અસ્તિત્વ ધરાવે છે। બીજો સ્ટેપ, કંપનીની મુખ્ય વિશેષતા છે કાયમી અસ્તિત્વ અને કાયદેસરનું વ્યક્તિત્વ। અને પછી વ્યાખ્યા છે કંપની દ્વારા 2013 મુજબ કંપની એટલે આ કંપની દ્વારા હેઠળ અથવા તો અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થાપવામાં આવેલી કંપની, આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપની કાયદાનું સર્જન છે। ચાલો તો અર્થ આપણો કમ્પ્લીટ થઈ ગયો, હવે આવે છે તેના લક્ષણો। તો લક્ષણોમાં આપણે જોઈશું પહેલું કે ભાઈ એની મુખ્ય વિશેષતા કાયદેસરનું વ્યક્તિત્વ, તો કાયદેસરનું વ્યક્તિત્વ એમાં શું કહેવા માંગે છે, તો કંપનીની એકવાર નોંધણી થઈ જાય એટલે એને કાયદેસરનું વ્યક્તિત્વ મળે છે। તો કાયદેસરનું વ્યક્તિત્વ મળે એટલે શું કરી શકશે, તો કંપની પોતાના નામથી દાવો માંડી શકે છે, કોઈ વ્યક્તિ સાથે કરાર કરવો હોય તો કરાર કરી શકે છે, કંપની સામે પણ કોઈ એક કાર્યવાહી કરવી હોય તો કાર્યવાહી કરી શકે છે, એટલે કંપની સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। ત્યારે એકવાર નોંધણી થઈ જાય અને કાયદેસરનું વ્યક્તિત્વ મળી જાય પછી, એટલે વાક્યના કંપનીની નોંધણી થતા કંપનીને કાયદેસરનું વ્યક્તિત્વ મળે છે અને ત્યારબાદ કંપની પોતાના નામથી દાવો માંડી શકે છે, કરાર કરી શકે છે, તેમજ કંપની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે। બીજો મુદ્દો, કાયમી અસ્તિત્વ। ચલો આપણે બધાને ખ્યાલ છે નોંધણી કોની પાસે કરવાની હોય, નોંધણી અધિકારી પાસે, ને નોંધણી અધિકારી પાસે નોંધણી કરાવ્યા બાદ જેમ કાયદેસરનું વ્યક્તિત્વ મળે છે એમ કાયમી અસ્તિત્વ પણ મળી જાય છે। બે માર્ક્સમાં વિધાન કેમ કાયમી અસ્તિત્વ ધરાવે છે, કારણ કે નોંધણી થતા એને કાયમી અસ્તિત્વ મળે છે, એટલે સભ્યો આવે કે જાય, મંડળ હોય કે કંપની પર કોઈ અસર થતી, અહીંયા કંપની ચાલે એટલે મંડળ નહીં લગતા, તમે ખાલી ઉદાહરણ તરીકે સમજાવ છો કે મંડળને પણ કોઈ અસર થતી નથી કે કંપનીને પણ કોઈ અસર થતી નથી, એટલે સભ્યો આવે કે જાય એટલે મૃત્યુ પામે, નાદા થાય, અસ્તે દિમાગ ન થાય, કંપનીને કોઈ અસર થતી નથી, એટલે કંપનીનું લાંબો આયુષ્ય ધરાવે છે। તો કેવી રીતે વિસર્જન થઈ શકશે, તો કંપનીનું વિસર્જન કરવું હોય તો જે ફળચામાં થઈ હોય એની જે વિધિ છે એ વિધિ કહીને, એટલે ફળચામાં કાં તો વિસર્જનની પ્રક્રિયા દ્વારા જ એનું વિસર્જન કરી શકાય છે, એનો અંત લાવી શકાય છે, એટલે વાક્યના નોંધણી તથા કંપનીને કાયમી અસ્તિત્વ મળે છે, એટલે સભ્યો મૃત્યુ પામે, કોણ મૃત્યુ, તો સભ્યોની વાત કહે છે, સભ્યો મૃત્યુ પામે, નાદા થાય કે અસ્તે દિમાગ ન થાય, કંપનીને કોઈ અસર થતી નથી, તો કંપનીનો અંત ક્યારે આવશે, ફળચામાં અથવા તો વિસર્જનની પ્રક્રિયા દ્વારા તેનો શું લાવી શકાય છે, તેનો અંત લાવી શકાય છે।
ચલો પછી આવે છે મૂડીનું નાના હિસ્સામાં વિભાજન હવે એક ત્રણ વસ્તુ લખેલી છે પહેલા તો શેર કે ભાઈ શેર કોને કહેવાતા હોય છે તો કંપની જે મૂડી વાર પાડે છે એ મૂડીને દરેક નાના નાના હિસ્સામાં શું કરવામાં આવે છે વિભાજન કરવામાં આવે છે એટલે દરેક હિસ્સા શેર એટલે હિસ્સો બરાબર તો દરેક હિસ્સાને શું કહેવામાં આવે છે શેર કહે છે એટલે વાક્યના કંપની પોતાની મૂડીનું નાના નાના હિસ્સામાં શું કરે છે વિભાજન કરે છે તો આ દરેક હિસ્સાને શું કહે છે શેર કહે છે ફરી એક વાક્યના કંપની પોતાની મૂડીનું નાના નાના હિસ્સામાં વિભાજન કરે છે આ દરેક હિસ્સાને શેર કહે છે એટલે આ રીતે શેર ભાર પાડીને વિપુલ પ્રમાણમાં મૂડી એકઠી કરે છે પાછળથી ભણવામાં આવશે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર પછી ડિવેન્ચર માલિકીની મૂડી હશે ઓછીની મૂડી હશે એ પાછળ ચાલશે એટલે ઓટોમેટિક ખ્યાલ આવશે પણ ટૂંકમાં શેર ભાર પાડીને વિપુલ પ્રમાણમાં મૂડી એકઠી કરે છે અને આ શેર ખરીદનાર વ્યક્તિને શું કહેવામાં આવશે શેર હોલ્ડર કહેવામાં આવે છે એટલે વાક્યરચના પહેલા તો શેરની વાક્યરચના મૂડીનું નાના નાના હિસ્સામાં વિભાજન કરવામાં આવે છે અને દરેક હિસ્સાને શેર કહે છે શેર બહાર પાડીને કંપની વિશાળ પ્રમાણમાં મૂડી એકઠી કરે છે અને આ શેર ખરીદનાર ને શેર હોલ્ડર ગણાય છે ચલો પછી આવે છે શેરની સરળ ફેરબદલી આ જ્યારે પણ મુદ્દો આવે શેરની સરળ ફેરબદલી એટલે જો માન્ય શેર બજારમાં નોંધણી થયેલી હશે તો એની શેર ફેરની ફેરબદલી સરળ હશે સરળ એટલે શું ઈચ્છે ત્યાં ખરીદી હોય તો ખરીદી શકાશે ને ઈચ્છે ત્યાં વેચવું હોય તો વેચી શકાશે કોના શેર પોતાના શેર એટલે વાક્યરચના કંપનીના શેરની ફેરબદલી કેવી છે સરળ છે એટલે કે કોઈ પણ વ્યક્તિ શેર બજારમાં પોતાના શેર ખરીદવા હોય તો કરી શકે છે ઈચ્છા મુજબ અને વેચવા હોય તો વેચી શકે છે ટૂંકમાં સરળ એટલે ઈચ્છા હોય ત્યારે ખરીદી શકાય ઈચ્છા હોય ત્યારે વેચી શકાય ચલો હવે આવે છે સામાન્ય મહોર કયું મહોર સામાન્ય મહોર સામાન્ય મહોર એટલે સિક્કો સાપ છાપ સહી આવું કહેવા માંગે છે તો કઈ કઈ જગ્યાએ સામાન્ય મહોર લગાડવામાં આવશે તો કંપનીના પોતાના અગત્યના કરારો હોય શેરના પ્રમાણપત્રો હોય કંપનીના દસ્તાવેજો હોય તેમજ રોજબરોજના વ્યવહારો હોય કઈ ચાર બાબતોની વાત કરી છે કરારો શેરના પ્રમાણપત્રો દસ્તાવેજો તેમજ રોજબરોજના વ્યવહારો માટે કંપની પોતાની શું દર્શાવવા સંમતિ દર્શાવવા બરાબર દર્શાવવા શું લખે છે સામાન્ય મહોર લગાડવામાં આવે છે તો છેલ્લી વાર એકવાર કંપની પોતાના કરારો શેરના પ્રમાણપત્રો દસ્તાવેજો ને રોજબરોજના વ્યવહારોમાં પોતાની સંમતિ દર્શાવવા માટે શું લગાડે છે સામાન્ય મહોર લગાડવામાં આવે છે હવે છઠ્ઠું આવે છે સંચાલન સંચાલનમાં કેવા કોણ સંચાલન કરે છે જો ડિરેક્ટર જો બે વસ્તુ યાદ રાખજો ડિરેક્ટર ને બોર્ડ ઓફ ડિરેક્ટર ડિરેક્ટર ને ગુજરાતીમાં શું કહેવામાં આવશે સંચાલક કહેવામાં આવશે ને બોર્ડ ઓફ ડિરેક્ટર કોને કહેવામાં આવશે તો જે સામૂહિક રીતે બધા સંચાલકો ભેગા થાય છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર કહે છે એટલે સંચાલક ક્યારે બને છે તો જે શેર હોલ્ડરો છે એ શેર હોલ્ડરો પોતાના સભ્યો માટે પ્રતિનિધિઓને ચૂંટે છે અને જે ચૂંટે છે એને સંચાલક કહેવાશે સામૂહિક રીતે એ લોકો શું કહેવામાં આવશે શેર આપણે સંચાલક મંડળ કહેવામાં આવશે કે બોર્ડ ઓફ ડિરેક્ટર કહેવામાં આવશે અને તે જ કંપનીને શું કરતા હોય છે સંચાલન કહે છે એટલે માલિકી અને સંચાલક બંને જુદા જુદા છે બરાબર શેર હોલ્ડર કંપનીના સાચા માલિક છે ને કંપનીનું સંચાલન જે એમને ચૂંટેલા જે પ્રતિનિધિઓ છે સંચાલકો છે બોર્ડ ઓફ ડિરેક્ટરો છે એ કરતા હોય છે એટલે માલિક અને સંચાલક બંને કેવા છે જુદા જુદા હોય છે એટલે વાક્યના શું કહેવા માંગે તે જોઈએ શેર હોલ્ડરોએ ચૂંટી કાઢેલા શું છે સંચાલકો દ્વારા કંપનીનું સંચાલન થાય છે જે કંપનીનું શું કરે છે સંચાલન કરે છે વાક્યના શેર હોલ્ડર ચૂંટેલા સંચાલકો અને તેઓ સામૂહિક રીતે કયા નામથી ઓળખાય છે સંચાલક મંડળ દ્વારા ડિરેક્ટર પણ કહી શકો અને બોર્ડ ઓફ ડિરેક્ટર પણ કહી શકો જે કંપનીનું શું કરે છે સંચાલન કરે છે કેવી રીતે સંચાલન કરશે તો આવેદન પત્ર અને નિયમન પત્ર આ પણ પાછળથી ભણવામાં આવશે કંપનીના નિયમો દર્શાવતા દસ્તાવેજો છે કંપનીનું બંધારણ છે એટલે ટૂંકમાં આવેદન પત્ર અને નિયમન પત્રમાં દર્શાવ્યા પ્રમાણે સંચાલક મંડળો શું કરે છે કંપનીનું સંચાલન કરે છે ટૂંકમાં માલિક અને સંચાલક બંને કેવા છે જુદા જુદા છે તો છેલ્લી વાર વખતના શેર હોલ્ડર ચૂંટી કાઢેલા સંચાલકો તેમજ આ સંચાલકો સામૂહિક રીતે કાર્ય કરે છે ત્યાં જેને સંચાલક મંડળ કહે છે તે કંપનીનું સંચાલન કરે છે કઈ રીતે આવેદન પત્ર અને નિયમન પત્રમાં દર્શાવ્યા પ્રમાણે ટૂંકમાં માલિક અને સંચાલક બંને કેવા છે જુદા જુદા છે
હવે સભ્યોનો દરજ્જો શું છે તમને બધાને ખ્યાલ છે સે સભ્યો છે એટલે માલિક અલગ છે અને સંચાલક કયો છે અલગ છે તો સભ્યોનો દરજ્જો શું હોય છે તો કંપનીમાં સંચાલક અને માલિકી બંને કેવા છે અલગ અલગ છે કંપની કેવી વ્યક્તિ છે તો કંપની કૃત્રિમ વ્યક્તિ છે બરાબર કૃત્રિમ અદ્રશ્ય અમૂર્ત વ્યક્તિ છે એટલે કંપનીનો કોઈ પણ સભ્ય કંપની વતી કરાર કરી શકતો નથી સભ્ય કંપની વતી કરાર કરી શકશે નહીં સભ્યનું કોઈ પણ કૃત્ય કોઈ સભ્ય છે દાખલા તરીકે મેં કોઈ કંપનીના શેર લીધેલા હોય હું કોઈની જરા ચોરી કરું છું કોઈનું ખૂન કરું છું બરાબર જરા આવું કરા તો એનાથી કંપનીને કઈ અસર થશે એના માટે કંપની બંધનકર્તા હોતી નથી એટલે સભ્યનું કોઈ પણ કૃત્ય કંપની માટે બંધનકર્તા ગણાતું નથી એટલે સભ્યનું કોઈ પણ કૃત્ય કંપની માટે બંધનકર્તા ગણાતું નથી પરંતુ સભ્યએ કોની સાથે કરાર કરવો હોય કંપની સાથે કરાર કરવો હોય તો કરાર કરી શકે છે તો છેલ્લા વાક્યના કંપનીમાં સંચાલન ને માલિકી બંને અલગ અલગ હોય છે કંપની એ કૃત્રિમ અદ્રશ્ય વ્યક્તિ છે એટલે કંપનીનો કોઈ પણ સભ્ય કંપની આ વાક્યના ધ્યાનથી સમજો કંપની સાથે શું છે કંપની વતી કરાર કરી શકશે નહીં કંપની વતી બરાબર કરાર કરી શકશે નહીં સભ્યનું કોઈ પણ કૃત્ય કંપની માટે બંધનકર્તા ગણાતું નથી પરંતુ સભ્યએ કોની સાથે કંપની સાથે કરાર કરવો હોય તો કરી શકે છે સભ્ય સંખ્યા સભ્ય સંખ્યા કેટલી છે સિમ્પલ યાદ રાખવાની છે ખાનગીમાં બે 200 અને 7 અનિયંત્રિત ખા બે 200 ખા બે 200 એટલે બે કંપની હોય એક ખાનગી હશે અને એક જાહેર હશે ખાનગી કંપનીમાં બે અને 200 અને જાહેરમાં 7 અને અનિયંત્રિત એવું લખ્યું છે ને જો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ 200 અને જાહેરમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ સભ્ય સંખ્યા પર કોઈ નિયંત્રણ નથી આટલું યાદ રાખો એટલે વાક્યના કમ્પ્લીટ ખા બે 200 અને જા 7 અનિયંત્રિત એટલે ખાનગીમાં ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ 200 સભ્ય સંખ્યા હોય છે ત્યારે જાહેરમાં ઓછામાં ઓછા 7 અને સભ્ય સંખ્યા પર કોઈ નિયંત્રણ નથી સભ્ય સંખ્યા પર વાત કરે છે બરાબર સંચાલકની વાત કરતા નથી ચલો હવે આવે છે સભ્યોની જવાબદારી કેવી હોય છે આપણે બધાને ખ્યાલ છે બરાબર જવાબદારી બે પ્રકારની આવે એક મર્યાદિત આવે અને બીજી અમર્યાદિત આવે વ્યક્તિગત અને ભાગીદારમાં જવાબદારી અમર્યાદિત એટલે દેવું ચૂકવવા અંગત મિલકત પણ શું કરવી પડતી હતી વેચવી પડતી હતી અહીંયા પણ અમર્યાદિત હોઈ શકે પણ એ કેવી હોય છે બહુ ઓછી હોય છે એટલે અમર્યાદિત ખૂબ જ ઓછી છે કારણ કે સહકારી મંડળી ને કંપની એમાં બધા સભ્યોની જવાબદારી કેવી હશે મર્યાદિત હશે મર્યાદિત એટલે કેવી ખરીદેલા શેર પૂરતી જ હોય છે મેં 2 લાખના શેર ખરીદું છું તો મારી જવાબદારી 2 લાખની જ છે કંપનીને કરોડોનું નુકસાન થઈ જાય એના માટે હું બંધનકર્તા ગણાતો નથી એટલે વાક્યના સભ્યોની જવાબદારી મર્યાદિત ને અમર્યાદિત બંને હોઈ શકે છે અમર્યાદિત જવાબદારી ખૂબ જ ઓછી જોવા મળે છે હવે કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત છે એ આવેદન પત્રમાં જણાવવામાં આવે છે આવેદન પત્રમાં કીધેલું હોય છે કે સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત છે પછી આવે છે મૂળભૂત અધિકારો તો મૂળભૂત અધિકારો એમાં કહે છે કે કાયદા દ્વારા કાનૂની અસ્તિત્વ પ્રાપ્ત થાય છે બરાબર કોને કંપનીને એટલે કંપનીને કાયદા દ્વારા કાનૂની અસ્તિત્વ પ્રાપ્ત થાય છે પણ દેશનો નાગરિક છે કંપની દેશનો નાગરિક નથી એટલે દેશના નાગરિકને જેવા અધિકારો મળે છે તેવા અધિકારો કંપનીને મળશે નહીં એટલે વાક્યના તે દેશની નાગરિક નથી ગણાતી નથી એટલે ની વંચાય હું બોલે પણ ધ્યાન આપજો દેશની નાગરિક નથી એટલે દેશના નાગરિકોને મળતા અધિકારો કંપનીને મળી શકતા નથી એ છેલ્લો મુદ્દો આવે છે શેરડીટ મતાધિકાર આ તો બધાને ખ્યાલ છે સભ્યડીટ મતાધિકાર આવે ને શેરડીટ મતાધિકાર આવે સભ્યડીટ એટલે ગમે તેટલા શેર હોય મત કેટલો એક જ પણ એ કંપની છે તો કંપનીમાં શેરડીટ મતાધિકાર છે એટલે જેટલા શેર તેટલા મત એટલે વાક્યના કંપનીમાં સભ્યો શેરડીટ મતાધિકાર ધરાવે છે એટલે સભ્યો પાસે જેટલા શેર ધરાવતા હોય તેટલા મત આપવાનો અધિકાર હોય છે ટૂંકમાં જેટલા શેર તેટલા મત આપવાનો અધિકાર છે તો આ હતો આપનો કંપનીનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ જો વિડીયો ગમેલો હોય અને આવા સવાલને જવાબ ઇઝીલી રીતે જોવા માંગતા હો તો મારી યુટ્યુબ ચેનલ મિત્રો નિલય કાયસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે નવા સવાલ સાથે આગળ વધીશું જય શ્રી કૃષ્ણ